ગુજરાત વિધાનસભામાં ચૂંટણી 2022ને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ઉમેદવારો તનતોડ મહેનત કરી રહ્યા છે ત્યારે સલાબતપુરા નાની બેગમવાડી ખાતે 160 કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અશોકભાઈ અધેવાડા દ્વારા સલાબતપુરા નાની બેગમવાડી ખાતે એક સભાનું આયોજન કરાયું હતું. આ સભામાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા. સુરત શહેરના માજી મેયર કદીરભાઈ પીરદાદા અને મુસ્લિમ ધર્મગુરુ તથા સામાજિક આગેવાનો અને માજી કોર્પોરેટર અસદભાઈ કલ્યાણી તથા અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. અશોકભાઈ અધેવાડાએ ભાજપના ઉમેદવાર કાંતિભાઈ બલર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. અશોકભાઈએ જણાવ્યું હતું કે કાંતિભાઈ બલર ક્યારે પણ આ વિસ્તારની મુલાકાતે આવ્યા નથી. આ વિસ્તારની એક પણ સમસ્યાનો ઉકેલ લાવી શક્યા નથી. કાંતિભાઈ આ વિસ્તારમાં પ્રચાર કરવા નીકળ્યા હતા ત્યારે પણ લોકો દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે ચોક્કસથી કહી શકાય કે આ વખતે આ વિસ્તારની પ્રજા આ ભાજપ સરકારથી ત્રહિમામ પુકારી ઉઠી છે. ત્યારે મને વિશ્વાસ છે કે આ વખતે સુરત ઉત્તર વિધાનસભામાં પરિવર્તન ચોક્કસ આવશે. આજે સુરત 160 ઉત્તર વિધાનસભાની અંદર જ્યારે અહીંયા કાર્યાલય ખોલવાનું અને એક સભાનું આયોજન કરેલ તો એક લોકોમાં એક ઉત્સાહ છે. જે 30 વર્ષથી જે લોકોએ પ્રતિનિધિ ભાજપના ચૂંટ્યા છે એમથી એક લોકો માનસિક થાકી ગયા છે. એક લોકો પરિવર્તન જોવે છે લોકોને, કારણ કે જે મોંઘવારી બેરોજગારી છે, સ્થાનિક પ્રશ્નોને લઈને આપણે વિચારીએ તો કોઈ જગ્યાએ ભાજપનો છૂટાયેલો ધારાસભ્ય વિસ્તારમાં ઢોકાણો નથી. આજે મેં હમણાં ગઈકાલે એક થોડાક સોશિયલ માધ્યમથી વિડિયા જોયા તો એના સ્થાનિક ધારાસભ્ય મૈધરપુરામાં ગયા, ત્યાં એનો જબરજસ્ત વિરોધ થયો છે. તો લોકો ભાજપનો જે ધારાસભ્યો છે એ 5 વર્ષે મત માગવા જાય છે. તો એક લોકોની વચ્ચે જ્યારે હું ગત લોકસભા લીધ્યા પછી લોકોની વચ્ચે રહ્યો છું, લોકોના પ્રશ્નોને જેટલી વાંચા આપી શકું એટલે મેં આપી છે, હલ કરવાની કોશિશ કરી છે. તો એક લોકોને મારી ઉપર વિશ્વાસ છે. લોકોએ એક મન બનાવી લીધું છે કે હવે 30 વર્ષથી જે ભાજપ શાસન ચાલ્યું છે હવે આપણે એમાં પરિવર્તન લાવવું છે અને 2022માં નવો સૂર્યોદય લાવવો છે અને કોંગ્રેસનો જંગી બહુમતીથી ગુજરાતની અંદર બેસાડવી છે એવું એક લોકોએ મન બનાવી લીધું છે. દરેક સમાજના લોકો રહે છે, કેવો પ્રતિસાદ મળે છે લોકોનો? 18 વરણ દરેક એસેમ્બલીમાં હોય છે અને આમાં પણ છે. પણ એક અશોક પટેલ અધેવાડા એવો વ્યક્તિ છે કે આ મારા કાર્યકરો નથી, કોઈ મારો પરિવાર છે, કોંગ્રેસ પરિવાર છે. અને કોંગ્રેસ પરિવારની અંદર ક્યારેય સમાજના વાડા નથી હોતા, એક એક જૂથ થઈને અને એક પરિવારના નાતે બધા કામ કરતા હોય છે. મતદારોમાં હું ઘણી જગ્યાએ પહોંચી ન શકતો હોય તો સામેથી કહે છે કે અશોકભાઈ અમારે પરિવર્તન લાવવું છે, તમે અમારી સોસાયટીમાં આવો, હવે અમે થાક્યા છીએ. કારણ કે આજે મેં હમણાં વાત કરી કે મૈધરપુરાની અંદર પહેલી વખત 20 લોકો આવ્યા કે મૈધરપુરામાં તમે સભા કરો, અમે થાક્યા છીએ એવી આવડા લોકોથી. ગયા વર્ષે જ્યારે કાંતિભાઈ અહીંયા જીત્યા અને તે પહેલાં જ્યારે મત માગવા આવ્યા તે તોના અત્યારે આવ્યા છે. હવે અમારે અશોકભાઈ પરિવર્તન લાવવું છે. આજે મેં મૈધરપુરામાં મોહલ્લા મીટિંગ કરી છે, શેરીઓ મીટિંગ, મારે ત્યાં સભાનું પણ આયોજન આવતા સમયમાં છે. એટલે એક લોકો થાકી ગયેલા છે અને લોકો પરિવર્તન માગે છે.